દાદા ગુરુજી જે સૂત્રને વારે વારે કહેતા એ પૂજ્યપાદ ગુરુજી ઘણી વખત કહેતા કે દાદા ગુરુજી એમ કહેતા સોય દોરાનું કામ કરજો, જ્યાં જાઓ ત્યાં સોય દોરાનું કામ કરજો. રામદાસજી સ્વામી પરસ્પર હિત થાય, પરસ્પર હેત થાય એવી વાતો કરતા સંતોમાં ને ભગવાનના ભક્તોમાં. કારણ કે આ બધી જગ્યાએ જરૂરી છે. ભક્ત ભક્ત પણ એકાબીજા સાથે રહેતા હોય, એકાબીજા સાથે વ્યવહાર પડે, સંત અને ભક્તને વ્યવહાર પડે ત્યારે કંઈક ને કંઈક મનદુઃખ થવાના સંભાવનાઓ છે. એની વચ્ચે કોઈ સમજણ આપે, સમજણ આપે કે ભાઈ એમાં કંઈ બહુ મોટી વાત નથી, બહુ મોટી વાત નથી, થોડું ઊંચા અવાજે બોલી ગયા તો એનો દૈહિક સ્વભાવ છે બોલવાનો, બાકી એમાં રૂડા ગુણ કેવા છે. એમ કરીને કોઈ જો મીઠી વાત કરે તો ઓલાને ધોકો થયો હોય ને એ ટળી જાય, પણ એમ વાત કરે નહીં અને કે એ તો અમને તો ખબર જ હતી, એ તો તમને આજે અનુભવ થયો, અમને તો કેટલા વખતથી ખબર હતી, તો કોઈ કલ્યાણના માર્ગેથી પડે. એટલે વાતનું તાત્પર્ય એટલું જણાય છે, કોઈને ભગવાનના સંત કે ભક્ત જેના ખાલી દૈહિક સ્વભાવો છે, બીજા કોઈ સ્વભાવ એવા નથી કે જેના કારણે કોઈના કલ્યાણને નુકસાન થાય, તો એને કેવી રીતે ભગવાનના સંત સંતને ભક્ત ભક્તને સંત ભક્તને કેમ હેત થાય એમ જે વર્તાવું એનું નામ પરમ સાધુતા છે.